બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો તાપીની. તાપી જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 3106 લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળ્યા સપનાના ઘર. આવાસ એ માનવનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેની પાયાની જરૂરિયાત છે. એક સામાન્ય નાગરિક માટે પોતાની માલિકીનું ઘર હોવું એ આર્થિક રીતે ઘણી મહત્ત્વની બાબત બની જાય છે અને તેનાથી તેને સામાજિક સલામતીનો અનુભવ થાય છે, સાથે સાથે તેનો મોભો પણ વધે છે. માથે છાપરું ન હોય એવી વ્યક્તિના જીવનમાં ઘર એક મોટું સામાજિક પરિવર્તન લાવે છે. તેનાથી તેની આગવી ઓળખ ઊભી થાય છે અને તે તેની આસપાસના સમાજનો અભિન્ન ભાગ બની જાય છે. આદિવાસી વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા તેમજ સુવિધાથી વંચિત કુટુંબોને ગરીબી રેખા ઉપર લાવવા અને પાયાની સુવિધા સાથે સ્વમાનભેર જીવન ગુજારવાનો અને પગભર કરવાના શુભ આશય સાથે સરકાર દ્વારા ગ્રામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ જેવી અનેક મહત્વાકાંક્ષી યોજના અમલમાં મૂકેલ છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ કાર્યરત પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મુખ્ય આશય જે પરિવારના ઘર નથી અથવા કાચા અને જર્જરિત મકાન છે તેઓને આવાસ નિર્માણ હેતુથી સહાય આપવાના છે. તાપી જિલ્લો ગુજરાત રાજ્યના સેવાડાનો જિલ્લો છે. ડોલવણ તાલુકો તાપી જિલ્લાના 7 તાલુકાઓ પૈકી મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતો કુટુંબનો બનેલો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તાપી જિલ્લામાં વર્ષ 2020-21 હેઠળ ડોલવણ તાલુકાના કુંભિયા ગામના રહેવાસી પુષ્પાબેન વી ચૌધરી પોતાના અનુભવો જણાવે છે કે અગાઉ અમે કાચા મકાનમાં પરિવાર સહિત જીવન ગુજારતા હતા, જેના કારણે અમને ચોમાસા દરમિયાન વરસાદમાં છત કાચી હોવાથી ક્યારેક ઘર તૂટી પડશે તેવી ભીતિ રહેતી હતી. અન્ય ઋતુમાં ભયંકર ઠંડી ગરમીનો પણ સામનો કરવો પડતો હતો, જેના કારણે વિવિધ મુશ્કેલીઓ સામે સંઘર્ષ કરવો પડતો હતો. પરંતુ સરકારના PMAY ગ્રામ યોજનાના લાભ મળતા અમારું વર્ષ 2020-21 પાક્કું મકાન બનાવવામાં મદદ મળી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળેલ છે. પહેલાં મારું ઘર કાચું હતું, વરસાદમાં ઘણી તકલીફ પડતી હતી, જેથી આ યોજનાનો લાભ મળવાથી પ્રધાનમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ યોજના અંતર્ગત 1,20,000 સહાય મળી છે, જેમાં મનરેગા અંતર્ગત રોજગારી 20,000 પણ મળી છે. શૌચાલયનો લાભ મળેલ છે, ઉજ્જવલા યોજના મળેલ છે, ગેસ કનેક્શન મળેલ છે, વીજળી કનેક્શન પણ મળેલ છે. અમારા ગામમાં ઘણા લાભાર્થીને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ, જેમાં અમને મકાન બાંધકામ માટે રૂપિયા 1,20,000 મકાનના બાંધકામ પૂરું થતાં હપ્તા અનુસાર મળ્યા છે. આ સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા યોજના હેઠળ મકાન બાંધકામ માટે કુલ 21,510 મજૂરી ખર્ચે આમ કુલ 1,41,510 રૂપિયાના લાભ દ્વારા અમે અમારા સપનાનું ઘર બનાવી શક્યા છે. મકાનમાં રસોડા, રૂમ, શૌચાલય, બાથરૂમ, આંગણું, હોલનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ મારા જેવા અનેક બેઘર લોકોને ઘર મળ્યા છે, જેના માટે અમે સરકારનું જીવનભર આભારી રહીશું. તાપી જિલ્લામાં છેલ્લા 2 વર્ષ દરમિયાન કુલ 3,106 લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાક્કા મકાન અને બાંધકામની મજૂરીનો લાભ મળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ બનાવવા માટે આવાસ દીઠ લાભાર્થીને રૂપિયા 1,20,000 સહાય મળવાપાત્ર છે. આ ઉપરાંત રૂપિયા 12,000 સુધીની વધારાની સહાય સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ આપવામાં આવશે, તેમજ મનરેગા યોજના સાથે કન્વર્જન કરી 90 દિવસની મજૂરી પેટે આવાસ બાંધકામ માટે રૂપિયા 21,510 સુધીની વધારાની સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત 6 માસમાં આવાસ પૂર્ણ થાય તો રૂપિયા 20,000 આવાસ પ્રોત્સાહક સહાય આપવામાં આવશે. આમ કુલ રૂપિયા 1,72,610 સહાય મળવાપાત્ર થાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના સંકલન દ્વારા શૌચાલય, પાણી, વીજળી, રસ્તા વગેરે પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થી પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભની સાથે સાથે વીજ કનેક્શન, ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન, સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ શૌચાલય અને બાથરૂમ, આમ અન્ય સરકારી યોજનાના કન્વર્જન સાથે વિવિધ લાભો અને સહાય આપવાથી તાપી જિલ્લાના તમામ લાભાર્થીઓના જીવનધોરણ ઉપર લાવવામાં અને ખરા અર્થમાં વંચિત પરિવારો માટે આ યોજનાઓ આશીર્વાદરૂપ સાબિત થયેલ છે. મંત્રાલયના JDSTV તાપી.
પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યા વિહાર સ્કૂલ 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અધ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરી થી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલ માં જ. દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ, સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમ માં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટર ની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજી જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992 થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે, એના માટે
બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12 થી 13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે, અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ, તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ, વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ કેજી સેક્શનની જરૂરથી મુલાકાત લેશો. ગર્વ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, એસી રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજું માળ તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.